કચ્છમાં ગાંધીધામથી મુંદ્રા તરફ જતા નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા વર્ષોથી અધૂરો છે. હાઈવે પર ગડપાદર અને ખેડોઈ પાસે અધૂરું કામ હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે. ખેડોઈ પાસે અકસ્માતમાં બે દિવસ પૂર્વે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આજે પણ અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિઓ ઘવાયા છે. અગાઉ અકસ્માત થયો ત્યારે ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ કરતા તાત્કાલિક કામ પૂર્ણ કરવાની ખાતરી મળી હતી, પરંતુ હજી રોડનું કામ અધૂરું હોવાથી ડમ્પર ટ્રેલર બાઇક કારના અકસ્માત સર્જાય છે. આ રોડના અધૂરા કામના કારણે અંજાર યોગેશ્વર ચોકડીથી ભારે વાહનો નીકળતા હોવાથી અનેક લોકોના ભોગ લેવાય છે, જેના કારણે યોગેશ્વર ચોકડીને અકસ્માત ઝોન તરીકે ઉપમા મળેલી છે. નેશનલ હાઈવેના અધિકારીઓ જાડી ચામડીના હોવાથી રોડના કામો પૂર્ણ કરવા હજી કેટલાય લોકોનો ભોગ લેશે. તંત્ર માનવ જિંદગી બચાવવા ગંભીર બને એ જરૂરી છે.